બાળકો આપણે જે હવે શીખવાના ચોથા ભાગમાં પ્રકરણ 10 ના એક ઘાત અને વર્ગમૂળ ના ઘાતાંક અને વર્ગમૂળ ના દાખલા છે. આમાં અમુક જે બેઝિક બાબત છે એ આપણને આવડવી જોઈએ. એક તો બેઝિક બાબત એ છે કે 1 થી 20 સુધીના વર્ગ અને 1 થી 20 સુધીના ગણ તમે જોઈ લેજો તો તમને આવડી જશે. તો આ જે દાખલો આપ્યો છે 11 નો વર્ગ અને 12 નો વર્ગ, તો 11 નો વર્ગ વત્તા 12 નો વર્ગ, 11 નો વર્ગ 121 થાય. કેટલો જવાબ આવે? પ્લસ પ્લસ ભેગા કરીશું તો 9 4 10 11 113 બંનેનો સરવાળો 150 થશે. જવાબ સાચો છે. આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. તમે આની લાંબી ગણતરીમાં પડશો તો ભૂલ પડશે. જો તમે આ બધાનો સરવાળો થઈ જાય ગુણ્યા 0 કરીએ તો શું જવાબ આવે? 0 આવે. 0.29 નો વર્ગ, 0.29 નો વર્ગ એટલે શું કે 0.29 ગુણ્યા 0.29. આપણે પોઈન્ટ ને ધ્યાનમાં ના લઈ અને સીધી રીતે કરીએ તો 29 ગુણ્યા 29 એકમ દશાંશ શૂન્ય, 2 નો 18, 18 નો 8 નો 1, 2 2 4 નો 5, 9 9 81 81 નો 1 નો 8, 9 2 18, 18 નો 8, 26 1 8 ને 6 14, 14 નો 6 1, 5 ને 3 8 843 હવે આપણે વર્ગ કેટલા માટે આવવા જોવો કે વર્ગમૂળ કાઢવું તો સરળતાથી આપણે કાઢી શકીએ. 256 નો વર્ગમૂળ કેટલું થાય? 100. ભાગાકારની નિશાની 64 નો વર્ગમૂળ કેટલું થાય? 8 16 ભાગ્યા 8 તો 2 જવાબ આવે. તો ચોથા નંબરનો જવાબ સાચો છે. 400 નો વર્ગમૂળ 20 થશે અને 25 નું વર્ગમૂળ 5 થશે. 20 ભાગ્યા 5 કરીએ તો 4 જવાબ આવે. આ દાખલો ખૂબ મહત્વનો છે. હવે આપણે 25 નું વર્ગમૂળ કાઢી 25 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 5 વત્તા 11 અને 1 11 ને 5 કેટલા થશે? 16. 16 નું વર્ગમૂળ કાઢીશું તો 4 આવશે વત્તા ગણવાની નિશાની છે.
કોઈ પણ સંખ્યા હોય કે 10, 20, 30, 40, 50 તમે વર્ગ જાણતા હોય, પછી 15, 25, 35 આ બધાના વર્ગ જાણતા હોય, તમે સરળતાથી આ દાખલો ગણી શકો. તમે એમને અંદર ગઈ શકો આ વર્ગ આના પછી હશે, તો તમને કહું કે આ 68, 64, 64 વર્ગ છે ને 80 નો થાય, તો આસાનો વર્ગ હશે. તમે તરત જ કહી શકો કે 80 નો. કઈ સંખ્યાનું ગુણનફળ કઈ સંખ્યા વડે ગુણતા 1641 થાય? 1681 થાય. તો આમાં પણ આજ રીતના વર્ગ કહેવાનો છે. તો 40 નો વર્ગ આપણને ખબર છે 1600 થાય. તો આ નામ તો હવે 41 નો આપણે ગુણવાનું, તો 41 × 41 કરો તો 1681 આવે. આ બીજા નંબરનો જવાબ સાચો છે. તો તમને વર્ગમૂળ અને ભાગાકારના દાખલા આવડી ગયા છે, પણ ખાસ કરીને જે આઈ બટનમાં જે વિડિયો આપ્યો છે એ ખાસ કરીને તમે જોજો.